तो राजकोटना राजवी मनोहरसिंहजी जाडेजानुं 83 वर्षनी उमरे निधन थयुं छे। दादाना हुलामणा नामथी मनोहरसिंहजी जाणीता हता। मनोहरसिंहजी 15मा ठाकुर राजवी हता। उमदा व्यक्ति अने गुजरात कोंग्रेसना सीनियर आगेवान हता। गांधीजीनो आ परिवार साथे जाणे एक अतूट नातो हतो। गांधीजी ज्यारे पण राजकोट आवे त्यारे पेलेसमां ज रोकाता हता। साथे जो वात करवामां आवे तो सर लाखाजी राजना जूना अंगत मित्र पण गांधीजी हता। सर लाखाजी राजना पौत्र मनोहरसिंह जाडेजा छे। त्यारे 3 टर्म सुधी तेओ धारासभ्य रही चुक्या छे। नाणा पुरवठा अने आरोग्य मंत्री पण तेओ रही चुक्या छे। त्यारे श्रेष्ठ संसदीय कार्यवाही माटे तेमने सन्मानित पण कराया हता। आज बाबते वधु वातचीत करीए અને વધુ માહિતી મેળવીએ। લાઈવ જોડાયા છે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, મનોહરસિંહજી દાદાને અંતિમ વિદાય અપાઈ રહી છે, વિગતો જણાવશો? અંતિમ યાત્રા રૂટ જે છે તે તમામ દુકાનો પણ બંધ રાખવામાં આવી છે। પેલેસ રોડ ઉપર તમામ સોની બજારો છે તે અત્યારે બંધ રાખવામાં છે। હાલ જો વાત કરવામાં તો રાજવી પરિવાર દ્વારા જે આશાપુરા માતાજીનું મંદિર બંધાવવામાં આવ્યું છે, હાલ ત્યાંથી પસાર થઈ રહ્યું છે। માતાજીના દર્શન કરીને ત્યારબાદ ત્યાંથી જે રાજવી પરિવાર છે તે દાદાની અંતિમ જે કહી શકાય કે પાલખી યાત્રા છે તે પસાર થઈ રહી છે। હાલ આશાપુરામાંના મંદિર સુધી પહોંચ્યા છે, ત્યાંથી તેઓ આગળ જશે। હાલ તમે જોઈ શકો છો જે રીતના પાલખી યાત્રા કાઢવામાં આવે છે, હાલ જે પહોંચ્યા છે અને આશાપુરા માતાજીના મંદિર સુધી જે પાલખી યાત્રા પહોંચી છે, જે રાબેતા મુજબ તેમનો રૂટ છે, અહીંથી પાલખી યાત્રા શિખાનામાં જશે। ત્યારબાદ તેઓ ભૂપેન્દ્ર રોડ થઈ અને જે ત્રિકોણબાગ જવાના છે, ત્રિકોણબાગ થઈ અને ત્યારબાદ તેઓ આગળ વધશે। હાલ તમે જોઈ શકો છો જે રીતના પેલેસ રોડ પર આવી પહોંચ્યા છે, કહી શકાય કે કરી રહ્યા છે જે આશાપુરા માતાજીનું મંદિર છે અત્યારે ત્યારબાદ તેઓ આગળની જે પાલખી યાત્રાનો રૂટ છે તે મુજબ જશે। સર લાખાજી રાજ જે છે તેમના દાદા ત્યાં જઈ અને તેઓને નમન કરશે અને ત્યારબાદ ત્યાંથી ત્રિકોણબાગ થઈ અને જે સ્મશાન યાત્રાનો જે રૂટ છે ત્યાં જશે। પાલખી યાત્રા હાલ શરૂ કરી દેવામાં આવી છે, તમે જોઈ શકો છો જે રીતના આગળની નીતિ છે। લોકો પણ મોટી માત્રામાં અત્યારે જોડાયા છે, તમને હું દ્રશ્યો દેખાડીશ કે લોકો પણ એટલા રાજકોટના તમામ વાસીઓ છે તે આવી પહોંચ્યા છે। રાજકોટ આખું શોકમય છે, મોટા ભાગનું રાજકોટ છે હાલ બંધ પાડી દેવામાં છે, પોતે સ્વયંભૂ બંધ પાડી અને દાદાની જે પાલખી યાત્રા છે તેમાં જોવાના છે। હાલ જે અંતિમ યાત્રાનો જે પાલખી યાત્રાનો રૂટ છે તે શરૂ કરી દેવાનો છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવી પહોંચશે અને તેઓ સીધા જ પાલખી યાત્રામાં જોઈન્ટ થવાના છે। જી જી રહીમા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।